કચ્છના આશાપુરા માતાના મઠથી 1 મે ના રોજ પ્રારંભ થયેલ ક્ષત્રિય સમાજ કરણી સેના રથયાત્રા વિવિધ જિલ્લાઓમાં ફરી સોમનાથ ખાતે આવી પહોંચતા સમાજના અગ્રણીઓ દ્વારા જ્યોત પૂજન કરી તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ક્ષત્રિય સમાજ દ્વારા આશાપુરા મઠથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કરણી સેના રથયાત્રા સોમનાથ આવી પહોંચતા ક્ષત્રિય વીર એવા હમીરજી ગોહિલની પ્રતિભાને સાફો પાઘડી પહેરાવી વંદના કરવામાં આવી હતી। આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો જોડાયા છે। રાજપૂત કરણી સેના તે હિન્દુસ્તાનનું સૌથી મોટામાં મોટું રાજપૂત સંગઠન હોવાને કારણે એ લોકોએ યાત્રાના પ્રારંભમાં માતાના મઠથી પ્રારંભ કરી ત્યાંથી જ્યોત લઈ અને 17 થી 18 જિલ્લા સમગ્ર ગુજરાતના આવરી અને એમનું યાત્રાનું અમારું પોતાનું યાત્રાનું સંપૂર્ણપણે બધાય સમાજને સંગઠિત કરી અને હાલવું અને સંગઠન ક્ષત્રિય સમાજનું પ્રબળ કરવા માટે થઈ અને આ યાત્રા કાઢેલી છે, જેનું સમાપન અહીંયા સોમનાથ થશે। આ યાત્રા 1 મેના રોજ માતાના મઠથી નીકળેલી અને આજે 16 મેના રોજ સાંજે અહીંયા હમીરજી દાદાને હારતોરા કરી, વેગડા ભીલજીને હારતોરા કરી, વલ્લભભાઈ પટેલને હારતોરા કરી અને અંદર પરિસરની અંદર જે હમીરજી દાદાની ડેરી છે ત્યાં પાઘડી ચડાવી અને ફૂલહાર કરી અને સોમનાથ દાદાને પાઘડી ચડાવી અને એનું સમાપન કરવામાં આવશે। આ યાત્રામાં અલગ અલગ જિલ્લામાંથી કુલ 500 થી 700 કરતાં પણ વધારે ફોર વ્હીલ અને એટલા જ તે પ્રમાણમાં ટુ વ્હીલ અને આજની તારીખમાં અહીંયા લગભગ 700 થી 1000 ફોર વ્હીલ ટુ વ્હીલ ભેગા થશે।